નવસારીના સયાજી લાયબ્રેરીમાં વર્ષોથી ચાલતી પ્રણાલી મુજબ દર મહિનાના ચોથા શનિવારે મારું ગમતું પુસ્તક વિષય સાથે કોઈપણ એક પુસ્તક ઉપર કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત આ મહિનાના ચોથા શનિવારે સર્વોચ્ચ આધિપત્યની હોડમાં ડેટાની સર્વોપરિતા વિષય ઉપર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો નવસારીની સયાજી લાયબ્રેરી ખાતે મને ગમતું પુસ્તક ડેટા વિષય ઉપર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું ડેટાએ વિશ્વની અગત્યની અશકયામત બની છે જેની પાસે ડેટાનું આધિપત્ય છે તે સમાજનું ભવિષ્ય અને ભવિષ્યનું જીવન ઘડશે બધાના જીવનને અનેક રીતે અસર કરનાર આ પરિબળ વિશે બહુશ્રુત પ્રકૃતિ પ્રેમી પ્રખર વક્તા એવા જીપીએસસીના ચેરમેન દિનેશભાઈ દાસાએ ખૂબ જ સુંદર રીતે લોકોને સંબોધ્યા હતા કાર્યક્રમમાં પ્રમુખ પ્રશાંત પારેખ મંત્રી ઉમાબેન ભટ્ટ ડોક્ટર કીર્તિદાન વૈદ ડોક્ટર જાગૃતિબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હ્યુમન હિસ્ટ્રીમાં હ્યુમન સિવિલાઇઝેશનમાં અલગ અલગ તબક્કે કોઈ અલગ અલગ પરિબળો એ પ્રભાવી રહ્યા છે પહેલાંના જમાનામાં મિલિટરી કોલોનાઇઝેશન એટલે કે મિલિટરીના માધ્યમથી લોકોએ એક દેશે બીજા દેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું પછીનો જમાનો એવો એમાં ક્રૂડ ઓઇલ જે છે એના માધ્યમથી એટલે ઓઇલ બીકમ એવરીથિંગ એ ક્રૂડ ઓઇલના માધ્યમથી એક દેશે બીજા દેશ ઉપર પોતાની સર્વત્ર સ્થાપકારી નાવ વી હેવ એન્ટર્ડ ઇન એજ એકવીસમી સદીમાં ડેટા ઇઝ એ ન્યૂ ઓઇલ એટલે જે ઓઇલની જે કિંમત હતી જે ક્રૂડ ઓઇલની જે કિંમત હતી એ કિંમત આજે ડેટાની થાય છે ત્યારે ભારતનો ડેટા ભારતમાં રહી ભારતના ડેટાનો ઉપયોગ કોઈ વિદેશના લોકો પોતાના હિત માટે કરે ત્યારે દેશ ઉપર ખૂબ મોટી આફત આવી શકે એ ઉપરાંત ભારતનો ડેટા જો આપણી પાસે હશે તો આપણે વર્લ્ડનું સૌથી મોટા મોટું માર્કેટ છે આપણી ઇકોનોમી આપણી ડિફેન્સ આપણી સ્ટ્રેટેજી અને આપણું જે કંઈ પ્લાનિંગ છે એ પ્લાનિંગમાં ભારતના ડેટા ભારતમાં રહેશે તો એ ખૂબ ઉપયોગી થશે અને એટલા માટે થઈને આ ડેટા સોવર્નિટી અ પરિચ્યુટ ઓફ સુપ્રીમેસી એટલે કે સર્વોપારીતા સ્થાપિત કરવા માટે હવે પછી એકવીસમી સદીમાં જો કોઈ ટૂલ હશે તો એ ડેટા હશે એના બાબતમાં આજે આ વાર્તાલાપ છે